सत केवल साहिब परम गुरु पाठशाला संकुल सत केवल विद्या मंदिर सहरसा उपंकज भाई परमार आज धोरण 9 विज्ञान एंड टेक्नोलॉजी यूनिट नंबर 2 मां अभ्यास करीश करावीश ने आज आप टॉपिक में चर्चा करीशु निलंबित द्रावण कलिल द्रावण अने टिंडर असर। तो शुरू करिए एक प्रवृत्ति थी। प्रवृत्ति शू है? तो प्रवृत्ति 2.3 हेतु द्रावक में द्राव्य पदार्थ की द्राव्यता नक्की करी। अगर आपणे वजन वजन थी टकावारी वजन कद थी टकावारी तेना सूत्रों आ विषय अभ्यास करी चूक्या छे। हवे जोईए तो बे बीकर लई ते दरेक में आशरे 50 ml पाणी भरो। एक बीकर में मीठू एट के NaCl एट्ले के सोडियम क्लोराइड और बीजा बीकर में खांड अथवा तो बेरियम क्लोराइड BaCl2 उमेरी ने तेने सतत हलावता रहो। जो द्रावण कणों वधु मात्रा में न ओगड़े तो बीकर में द्रावण ने 5 डिग्री सेल्सियस तापमान वधारा सुधी गरम करवानू छे। बराबर छे? फरीथी द्रावण द्राव्य उमेरवानू शुरू करो। बराबर छे? એટલે તેમાં મીઠું અને બેરિયમ ક્લોરાઇડ ત્યાં સુધી એવી રીતે ઉમેરવાનું કે જ્યાં સુધી એ ઓગળવાનું બંધ ન થઈ જાય, અને પછી ઓગળવાનું બંધ થઈ જાય ત્યારે 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું ગરમ કરવાનું, એટલે જે ગરમ તરશું એટલે જે નીચે હશે એ પણ ઓગળી જશે। તો આ રીતે હલાવતા રહેવાનું, પછી મૂકી દેવાનું। પછી શું કહે છે? શું આપેલ તાપમાનને મીઠું અને ખાંડ અથવા તો બેરિયમ ક્લોરાઇડ સમાન પ્રમાણમાં દ્રાવ્ય થાય છે? શું એ સરખા પ્રમાણમાં દ્રાવ્ય થશે? તો ના। કેમ? કેમ કે જેમ મીઠાનો સ્ફટિક હોય એની સાઇઝ અલગ અલગ હોય, બરાબર છે? જે રીતે ખાંડમાં વાત કરીએ તો એમાં પણ અલગ હશે અને બેરિયમ ક્લોરાઇડમાં પણ અલગ હશે, બરાબર છે? કેમ? તો કે ના, આપેલ તાપમાને ખાંડ અને મીઠું અને બેરિયમ ક્લોરાઇડ કરતાં વધુ પ્રમાણમાં દ્રાવ્ય થાય છે। ખાંડ એ મીઠું અને બેરિયમ ક્લોરાઇડ કરતાં પણ વધારે દ્રાવ્યતાથી દ્રાવ્ય થાય છે। નિષ્કર્ષણ એટલે કે નિયત તાપમાને દરેક દ્રાવ્ય પદાર્થની આપેલ દ્રાવકમાં દ્રાવ્યતા જુદી જુદી હોય, બરાબર છે? દરેકની અલગ અલગ હોય, પદાર્થ બદલાય એટલે અંદરના કણો બદલાય, અંદરના તત્વો બદલાય અને તત્વો બદલાય એટલે દરેકની દ્રાવ્યતા અલગ અલગ હોય, બરાબર છે? ઓકે, હવે શરૂ કરીએ નિલંબિત દ્રાવણ અથવા તો નિલંબન। નિલંબન કહો કે નિલંબિત દ્રાવણ કહો, બરાબર છે? એની ટૂંકનો અથવા તો એની સમજૂતી તો જોઈએ। જે દ્રાવણમાં ઘન દ્રાવ્યના કણો પ્રવાહી દ્રાવ્ય દ્રાવકમાં વિખેરણ પામતા હોય તેને નિલંબન અથવા તો નિલંબિત દ્રાવણ કહે છે। એટલે શું કહે છે? તો આપણે ચૂનાનું પાણી જોયું છે, બરાબર છે? એમાં કેવું કે આપણે જ્યારે આમ ફેરવીએ ત્યારે થોડીક પડ્યું રહેલું હોય તો નીચે ચૂનો જામી જાય એટલે થર જામી જાય, પછી હલાય એટલે ફર્યા કરે, પણ આમ અમુક ટાઈમ દૂધિયું એકદમ આમ વ્હાઇટ થઈ જાય, બરાબર છે? તો અહીંયા જોઈશું આપણે કે જે દ્રાવણમાં ઘન દ્રાવ્યના કણો પ્રવાહી દ્રાવકમાં વિખેરણ પામેલા હોય તેને નિલંબિત અથવા તો નિલંબન અથવા તો નિલંબિત દ્રાવણ કહે છે। એટલે દેખાય કણો, દેખાય ઝીણા કણો દેખાય અમુક ટાઈમ, બરાબર છે? નિલંબિત દ્રાવણ એક વિષમાંગ મિશ્રણ છે। એનું ઉદાહરણ બીજું આપી શકીએ આપણે, જ્યારે માટી હોય એને આપણે પાણીમાં નાખીને ઓગળવાનો પ્રયત્ન કરીએ તો કેવી રીતે આમ કણો વેર વિખેરણ પામે અને પછી હલાય, પછી જેવું ઠંડ આમ ગોળ ફરવાનું કે હલવાનું બંધ થઈ જાય એટલે શું કહે, ધીમે રહીને નીચે બેસી જાય કણો, બરાબર છે? નિલંબિત દ્રાવણમાંના કણો નરી આંખે જોઈ શકાય છે, બરાબર? આપણે એમાં કણો નરી આંખે જોઈ શકીએ છીએ, જેમ મેં તમને માટીનું ઉદાહરણ આપ્યું, માટી અને પાણીમાં નાખીએ, માટીને આપણે પાણીમાં તો દોઢું પાણી થઈ જાય પણ આપણને કણો તો દેખાય, બરાબર છે? દાખલા તરીકે અલ્પદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ એટલે BaSO4નું પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બેરિયમ સલ્ફેટના કણો પાણીમાં વિક્ષેપિત થઈને અપારદર્શક માધ્યમ બનાવે છે। વિક્ષેપિત થઈને એટલે વિક્ષેપિત એટલે આમ તેમ વિખરણ પામેલા, બરાબર છે? અને અપારદર્શક એટલે આપણે એ દ્રાવણની આરપાર ના જોઈ શકીએ, બરાબર? જેમ કે આપણે મીઠાનું પાણી બનાવ્યું હોય ને કાચના ગ્લાસમાં મૂક્યું હોય તો આપણે એને આરપાર જોઈ શકીએ, બરાબર? એ કેવું થઈ ગયું? સમાંગ મિશ્રણ થઈ, આ વિષમાંગ મિશ્રણ છે,
બેરિયમ સલ્ફેટના નાના કદના કણો પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપે તરતા દેખાય છે, એટલે કે દ્રાવણમાં નિલંબિત રહે છે અને તે નરી આંખે જોઈ શકાય છે. નિલંબિત એટલે આમ કણ આમ ફરતા હોય પાણીમાં, હલાવીએ તો આમ ફરતા દેખાય, આપણે નરી આંખે દેખાય, બરાબર છે, એટલે કે નિલંબિત હોય. અને ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ અને સ્ટાર્ચનું પાણીમાં દ્રાવણ પણ નિલંબિત દ્રાવણનું જ ઉદાહરણ છે, બરાબર છે. આ બે ઉદાહરણ આપી દીધા અહીંયા કે ચૂનાનું પથ્થરનું પાણીમાં, ચૂનાનું પાણી એટલે ચૂનાના પથ્થરનું પાણી એટલે ચૂનાનું પાણી, અને સ્ટાર્ચ, સ્ટાર્ચ એટલે ગ્લુકોઝ સુકાઈ ગયેલો હોય અને સ્ટાર્ચ કહેવાય, સ્ટાર્ચનું પાણીમાં દ્રાવણ પણ નિલંબિત દ્રાવણનું જ ઉદાહરણ છે. હવે નિલંબનના કેટલાક ગુણધર્મો છે, કેવા ગુણધર્મો છે તો જોઈએ. પહેલું, આ દ્રાવણ વિષમાંગ મિશ્રણ છે, એ તો અગાઉ જ જોઈ ગયા આપણે. વિષમાંગ મિશ્રણ એટલે આમ જોવા જઈએ ને તો ખાલી એટલું ધ્યાન રાખવાનું કે જે દ્રાવણ આર પાર દેખાય એના આપણે સોરી સમાંગ એના આપણે મોટા ભાગે સમાંગ મિશ્રણ કહીએ, અને એને પૂર્ણ દ્વારા પૂર્ણ દ્રાવણ જ કહીશું, બરાબર, અથવા તો અસંદર્ભ આગળ આપણે જોઈ ગયા હે ને. અને જે નથી દેખાતા એને આપણે વિષમાંગ મિશ્રણ જ કહીશું, બરાબર છે. આ દ્રાવણ વિષમાંગ મિશ્રણ છે. હવે વિષમાંગ મિશ્રણમાં આ નિલંબનમાં તો નિલંબન ધરાવતા કણો નરી આંખે જોઈ શકાય છે, જે આગળ પણ આપણે આ ચર્ચા કરી ગયા. એક તો વિષમાંગ મિશ્રણ છે, નિલંબનના જે દ્રાવણ છે એમાં જે કણો છે નરી આંખે જોઈ શકાય છે. નિલંબિત કણો દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશનું કિરણોનું પ્રકિરણન કરે છે. પ્રકિરણન એટલે પ્રકાશનો જે માર્ગ હોય એ દ્રશ્યમાન બનાવે છે. કોણ? નિલંબિત કણો, એટલે જેથી પ્રકાશના કિરણોને પ્રજ્વલિત માર્ગ જોઈ શકાય છે. પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરે છે તેથી આપણે પ્રકાશનો માર્ગ જોઈ શકીએ છીએ. ચોથું, નિલંબિત કણોને ખલેલ પહોંચાડ્યા સિવાય મૂકી રાખવામાં આવે તો દ્રાવણના કણો નીચે બેસી જાય છે, એટલે કે નિલંબિત દ્રાવણ સ્થાયી નથી, એટલે કે અસ્થાયી છે. કહેવાનો મતલબ એવો કે જ્યારે એ પાણીને આપણે હલાવીને પછી થોડીક વાર મૂકી દઈએ, એટલે ખલેલ પહોંચાડ્યા વગર મૂકી દેવામાં આવે તો જે આપણે ઓગાળ્યો છે પદાર્થ, એ પદાર્થ નીચે તળિયા પર બેસી જશે, જામી જશે, બરાબર છે. પાંચમું જોઈએ, નિલંબિત દ્રાવણને મિશ્રણમાંથી અલગ કરી શકાય છે અને નિલંબિત કણો નીચે બેસી ગયા પછી દ્રાવણ પ્રકાશનું પ્રકિરણ કરતું નથી, બરાબર છે. એટલે કે જે પદાર્થ સપાટ તળિયે નીચે બેસી જાય નીચે, તો એમાંથી હવે તમે ટોર્ચ મારીને પ્રકાશ પ્રસાર કરશો તો હવે ફરી એ પ્રકાશનું પ્રકિરણન નહીં કરે અને પ્રકાશનું માર્ગ દ્રશ્યમાન નહીં બનાવે, બરાબર છે. તો આ એક નિલંબિત દ્રાવણના ગુણધર્મો થઈ ગયા. તો એ તમારે યાદ રાખવાનું છે. વિષમાંગ મિશ્રણ છે, તેના કણો નરી આંખે જોઈ શકાય છે, તે પ્રકાશનો માર્ગ પ્રજ્વલિત કરે છે, બરાબર છે, આને કહેવાય ટિંડાલ અસર. પછી તેના કણો સ્થળીએ બેસી જાય છે, એટલે કે તે અસ્થાયી છે, એટલે કે સ્થાયી નથી. પછી તે જ્યારે એના કણો નીચે તળિયે બેસી જાય પછી તમે એમાં પ્રકાશ નાખો તો પ્રકાશનો માર્ગ પ્રજ્વલિત કરતો નથી, એટલે કે પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરતો નથી. હવે એવું જ એક બીજું દ્રાવણ, કલેલ દ્રાવણ. તો જોઈએ, જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ વિક્ષેપિત કલા એ દ્રાવક વિક્ષેપન માધ્યમ, આ વસ્તુ શબ્દ યાદ રાખવાના છે. વિક્ષેપિત કલા એટલે દ્રાવ્ય પદાર્થ અને વિક્ષેપન માધ્યમ એટલે દ્રાવક માં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય તેવા દ્રાવણને કલેલમય દ્રાવણ અથવા તો સોલ કહે છે, બરાબર છે. આના ઉદાહરણ બી ઘણા બધા છે, તમને સમજવામાં મજા આવશે. કલેલ દ્રાવણ, ફરી એકવાર, કલેલ દ્રાવણ કોને કહેવાય? તો કે જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ એટલે કે વિક્ષેપન કલા, વિક્ષેપિત કલા એ દ્રાવક પદાર્થ એટલે કે વિક્ષેપન માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય તેવા દ્રાવણને કલેલમય દ્રાવણ અથવા તો સોલ કહે છે. કલેલ એક વિષમાંગ પ્રણાલી જ હોય છે, આમ જોવા જઈએ તો એક વિષમાંગ પ્રણાલી જ છે કલેલમય દ્રાવણ. પણ શું કહે છે? કલેલમય દ્રાવણના ઘટક કણો તરીકે વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ હોય છે. આગળ આપણે દ્રાવ્ય અને દ્રાવકની વાત કરતા હતા ને, તો કલેલમય દ્રાવણમાં વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ હોય છે. વિક્ષેપિત કલા કોને કહેવાય? તો કે જે દ્રાવ્ય પદાર્થ છે. વિક્ષેપિત માધ્યમ કોને કહેવાય? વિક્ષેપન માધ્યમ. તો કે જે દ્રાવક પદાર્થ છે, બરાબર છે. દાખલા તરીકે દૂધ, ધુમાડો,
વાદળ, ધુમ્મસ વગેરે, બરાબર છે? આજે મોટા ભાગને સોલ એટલે તમને એવું વધારે વાયુમયમાં જોવા મળશે, બરાબર છે? પછી દૂધ, દૂધમાં તમે જોશો તો દૂધ હવે આગળ આપણે નિલંબિત જોયું, બરાબર? હવે દૂધ છે એમાં તમે આરપાર નથી જોઈ શકતા, તો વિષમાંગ મિશ્રણ આમ જોવા જઈએ. પણ કેવું વિષમાંગ? તો કલયુગ છે, નિલંબિત નથી. કેમ? કેમ કે તેના કણો તો પછી થોડીક વાર રહેશે તો નીચે કે તળિયે નથી બાજી જતા, એના જે કણો છે દૂધના કે નીચે નથી જોવા મળતા, બરાબર છે? પણ એમાં તમે જોશો તો એમાં આરપાર નહીં જોવાય, એટલે વિષમાંગ મિશ્રણ છે, બરાબર છે? પણ કેવું વિષમાંગ મિશ્રણ? તો સ્થાયી છે, બરાબર છે? તો દૂધ, પછી વાદળની વાત કરીએ તો વાદળ જોઈ શકાય છે આપણે, હા ને? તો વાદળની વાત છે. પછી ધુમ્મસ, ધુમ્મસ જ્યારે નીચે આપણે શિયાળામાં તો વધારે જોવાય કે આરપાર કશું દેખાતું નથી, હા ને? પ્રકાશ, પછી ક્યારેક રોડ પર આપણે ટોર્ચ આમ કોઈ ગાડીની લાઇટ થઈ હોય તો આપણે પ્રકાશનું માર્ગદર્શન બને છે. તો આવી ઘણી બધી છે, બરાબર છે? પછી ધુમ્મસ, બરાબર, ધુમાડો. હવે વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ એટલે શું? તો જોઈએ, કલિલ દ્રાવણમાં દ્રાવ્ય જેવો ઘટક કે જે વિક્ષેપિત થયેલો હોય છે તેને વિક્ષેપિત કલા કહે છે. દ્રાવ્ય પદાર્થ એટલે કે જે ઓગળેલો હોય, કે જેમાં ઓગળેલો હોય, બરાબર છે? અને કલિલ દ્રાવણમાં દ્રાવક જેવો ઘટક કે જેમાં વિક્ષેપિત કલાના કણો નિલંબિત થયેલા હોય તેને વિક્ષેપિત માધ્યમ કહે છે. જો ધુમ્મસ, ધુમાડાની વાત કરીએ તો ધુમાડો છે એ કાબલું જે લાકડાનો જે ધુમાડો હોય એ શેમાં નીકળે છે? હવામાં. તો એ વિક્ષેપિત કલા થઈ ગઈ, સોરી, એ માધ્યમ થઈ ગયું, વિક્ષેપિત માધ્યમ થઈ ગયું. અને ધુમાડો જેમ આવે છે તે એ દ્રાવ્ય થાય છે હવામાં, એટલે વિક્ષેપિત કલા થઈ ગઈ, બરાબર છે? એ જ રીતે ધુમ્મસની વાત કરીએ તો શું હોય છે? ધુમ્મસ એ ભેજ હોય છે. શેમાં હોય છે? હવામાં હોય છે. તો હવા રહી એ વિક્ષેપન માધ્યમ થઈ ગયું, અને જે ભેજ છે એ વિક્ષેપિત કલા થઈ ગઈ જે ઓગળે છે, બરાબર છે? તો આ રીતે વાત છે. એટલે ટૂંકમાં કલિલ એટલે શું? તો વિક્ષેપિત કલા દ્રાવ્ય પ્લસ વિક્ષેપન માધ્યમ દ્રાવક, બરાબર? આગળ જે દ્રાવણની વાત કરી એ તે પણ મોટા ભાગે આ સોલ જ હોય છે જે કલિલ કહીએ છીએ, બરાબર છે? હવે ટૂંકમાં ટિંડલ અસર એટલે શું? ટિંડલ અસરની આપણે આગળ વાત કરી ગયા છીએ. હવે ટિંડલ અસરની આપણે અહીંયા વિસ્તૃત માહિતી મેળવી છે. મેં તમને ઉપર છેલ્લો ખ્યાલ આપ્યો છે કે જ્યારે આપણે કોઈ પતરાવાળા મકાન કે એમાં બેઠા હોય ત્યારે એમાં સહેજ નાનો એવો હોલ હોય તો એમાંથી જ્યારે સૂર્યપ્રકાશ પસાર થાય ત્યારે કેવો પ્રકાશનો માર્ગ જે દ્રશ્યમાન બને છે એને આપણે ટિંડલ અસર કહીએ છીએ, બરાબર છે? કે ક્યારેક પછી વાદળ હોય છે તો વાદળની આરપાર જ્યારે સૂર્યપ્રકાશ નીકળતો હોય છે ત્યારે આપણાને આમ કેટલાક કિરણો દેખાય છે, તો એ ટિંડલ અસર છે. પછી જ્યારે ઝાડની વચ્ચેથી જ્યારે સૂર્યપ્રકાશ પસાર થાય છે ત્યારે તેમાં પણ કેટલોક માર્ગ દ્રશ્યમાન બને છે તો એને ટિંડલ અસર કહેવાય, બરાબર છે? તો જુઓ અહીંયા ટૂંકનો જ લખો ટિંડલ અસર. કલિલ કણોનું કદ નાનું હોવાથી, કેટલું નાનું છે? તો એક નેનોમીટર કરતાંય નાનું, એક નેનોમીટર કરતાંય નાનું તેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એક નેનોમીટર એટલે કેટલું થાય? તો એકનો એક અબજમો ભાગ. એક એવા એક એક જે એક ટુકડો હોય એને એક અબજ ભાગ કરવાના. હવે તમને ખબર છે એક કણ કેટલો નાનો હોય, એને પાછા એક અબજ ટુકડા, તો તમને ક્યાંથી દેખાય? ખ્યાલ આવે છે? કલિલ દ્રાવણમાંથી જ્યારે પ્રકાશનું કિરણપુંજ પસાર કરવામાં આવે ત્યારે કલિલ કણો વડે પ્રકાશના કિરણપુંજનું પ્રકિરણન થાય છે. આથી પ્રકાશ કિરણપુંજનો માર્ગ પ્રજ્વલિત થાય છે. આ અસરને ટિંડલ અસર કહીએ છીએ. તો જુઓ અહીંયા આ છે કોપર સલ્ફેટનું દ્રાવણ અને આ પાણી અને દૂધનું મિશ્રણ છે. આ વિષમાંગ છે અને આ સમાંગ છે. હવે સમાંગ મિશ્રણમાંથી પ્રકાશ પસાર કરીએ છીએ તો જો કોઈ જાતનો માર્ગ દેખાતો નથી, દેખાય છે? નથી દેખાતો. પણ વિષમાંગ મિશ્રણ અથવા તો નિલંબિત કહી દઉં પાણી અને દૂધનું તો કલિલ દ્રાવણ થઈ ગયું એટલે વિષમાંગ દ્રાવણ. તો વિષમાંગ જો મિશ્રણમાંથી આગળ પસાર કરવામાં આવે તો આવી રીતે માર્ગ પ્રજ્વલિત દેખાય છે, પ્રકાશ દેખાય છે. આ રીતે તો કહેવાય એને પ્રકાશના પ્રકિરણન કહેવાય. પ્રકાશનું પ્રકિરણન કર્યું એટલે કે પ્રકાશનો માર્ગ દ્રશ્યમાન કર્યો અને આ દ્રશ્યમાન જે માર્ગ કર્યો એને કહેવાય ટિંડલ અસર, બરાબર છે? ઓકે, આગળ જોઈએ. આ અસર ટિંડલ નામના વૈજ્ઞાનિકે શોધી હોવાથી તેને ટિંડલ અસર કહેવામાં આવે છે. બંધ ઓરડાની છતમાં રહેલા નાના છિદ્રમાંથી જ્યારે પ્રકાશના કિરણો ઓરડામાં પ્રવેશે ત્યારે તે પ્રજ્વલિત થાય છે, કારણ કે ઓરડામાં રહેલા રજકણો દ્વારા પ્રકાશના કિરણનું પ્રકિરણન થાય છે, બરાબર છે? આવું કેમ થાય છે? જે આપણે
પતરા કે જે બંધ ઓરડું હોય એમાં ઉપરથી હોલ હોય ને એમાં સૂર્યપ્રકાશ પસાર થાય ત્યારે આપણને પ્રકાશ દેખાય છે. કેમ તો કે જે ઘરમાં રહેલા જે રજકણો છે એમના દ્વારા એ પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરવામાં આવે છે, એટલે આપણને નરી આંખે દેખી શકાય છે અને પ્રકાશનો માર્ગ પ્રજ્વલિત બનાવે છે. વાતાવરણમાં રહેલા રજકણો વડે સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થવાથી સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે સૂર્ય રાતા રંગનો દેખાય છે. બરાબર છે, સૂર્યાસ્ત અને સૂર્યોદય, સૂર્ય ઉગે ત્યારે રાતા રંગનું કેમ દેખાય છે અને આત્મ ત્યારે રાતા રંગનું કેમ દેખાય છે? કેમ કે પ્રકાશના જે કિરણો છે એનું પ્રકીર્ણન થતું હોય છે. ગાઢ જંગલોની છાયામાંથી જ્યારે સૂર્યપ્રકાશના કિરણો પસાર થાય છે ત્યારે ટિંડલ અસર જોઈ શકાય છે. જુઓ અહીંયા આ ગાઢ જંગલ છે એમાં જો આ તમે જોઈ શકો છો, અહીંયા જો આ કેવી રીતે માર્ગ પ્રજ્વલિત બને છે. બરાબર છે, આ જુઓ, બરાબર છે, તો આ આપણે ટિંડલ અસર જોઈ શકીએ છીએ. જંગલોમાંના ધુમ્મસ કે ઝાકળના પાણીના અતિસૂક્ષ્મ કણો પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે. વાહનની આગળની હેડલાઇટ જ્યારે ચાલુ હોય ત્યારે ચોમાસા દરમિયાન આવી જ કોઈ ઘટના તેમજ લીસો પણ દેખાય છે. જ્યારે ધુમ્મસ હોય કે પછી ચોમાસાની ઘટના હોય ત્યારે આપણે જ્યારે વાહન ચલાવતા હોય ત્યારે એની આગળની જે હેડલાઇટ હોય છે એ પ્રકાશના માર્ગને આ રીતે દ્રશ્યમાન બનાવે છે. એ શું છે? ટિંડલ અસર છે. હવે કલિલ દ્રાવણોના ઉદાહરણ ધર્મ બાકી રહી ગયા છે આપણે, તો ગણિત કલિલ દ્રાવણના ગુણધર્મો વાત કરી દઈએ. તો કલિલ દ્રાવણનો ગુણધર્મો શું છે? તો પહેલું તો એક વિષમાંગ મિશ્રણ છે, આપણે જોઈ ગયા છે. તો જુઓ તો કલિલ દ્રાવણ વિષમાંગ મિશ્રણ છે, જો કે દેખાવમાં સમાંગ મિશ્રણ લાગે છે. દેખાવામાં સમાંગ લાગે પણ સમાંગ મિશ્રણ છે નહીં, પણ કેવું મિશ્રણ છે? વિષમાંગ મિશ્રણ છે. એટલે સમાંગ એટલે લાગે કેમ કે ભળી જાય છે, જ્યારે દ્રાવણમાં ભેળવવામાં આવે છે ત્યારે ભળી જાય છે અને સ્થાયી રહે છે, એટલે નીચે કે થર બાજતો નથી, એટલે આપણને એવું લાગે કે આ સમાંગ મિશ્રણ, પણ સમાંગ મિશ્રણ છે આની અસમાંગ એટલે કે વિસમાંગ મિશ્રણ છે. દ્રાવ્યના કણો એટલે કે વિક્ષેપિત કલા દ્રાવક વિક્ષેપણ માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં રહેલા હોય છે, જેને કલિલ કહે છે. કલિલ કણો દ્રાવણમાં બધે જ પ્રસરતા રહેલા હોય છે. તેમાંના દ્રાવ્ય ઘટકને ગાળણ જેવી ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાતા નથી, પરંતુ અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન જેવા સાધનથી અલગ કરી શકાય છે. અલ્ટ્રા સેન્ટ્રીફ્યુગેશન એટલે શું? તો તમે ક્યારેક કોઈક ડેરીમાં ગયા હોય, જે નાની એવી ડેરી હોય, તો ત્યાં એક એવું સાધન હોય છે કે જેમાં શું કરે છે કે દૂધના સેમ્પલ લઈ અને તેની અંદર મૂકવામાં આવે, પછી એને ગોળ ગોળ ફેરવવામાં આવે જોરથી, પછી શું થાય એની અંદર દૂધના અમુક આમ થર અલગ અલગ ચરબીનું ને એનું અલગ અલગ થર બનાય, તે એને શું કે એટલે શું કરે એ અંદર દૂધની રહેલી ચરબી પાણીના જે છે ફેટ એનાથી ફેટ કાઢશે. બરાબર છે, તો આ ખ્યાલ કમ ન હતી, એ જે પદ્ધતિ છે એને કહે સેન્ટ્રીફ્યુગેશન. પછી જે આપણું લોહી તપાસવામાં આવે છે એમાંથી અમુક જે ઘટકો હોય છે એ બી અલગ કરવામાં આવે છે, તો એ શું છે? એ પણ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ જ છે કે જેને જોર જોરથી ઘુમાવવામાં આવે અને અંદર રહેલા પદાર્થો શું થાય એ છૂટા પડે. બરાબર છે, એને કહે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ. બરાબર છે, તો આ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિની વાત થઈ. પછી આગળ પાંચમું, તેમાંના દ્રાવ્ય ઘટકના કણો સાચા દ્રાવણના દ્રાવ્ય ઘટક કરતાં મોટા પરંતુ અદ્રાવ્ય ઘટકના કણો કરતાં નાના હોય છે. છઠ્ઠું, તે પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરે છે, જેને ટિંડલ અસર કહે છે. આવી જ ટિંડલ અસર બંધરૂમના ઝીણા છિદ્ર દ્વારા બહારથી આવતા પ્રકાશથી જોઈ શકાય છે, જેમાં રૂમના વાયુમય વિક્ષેપિત માધ્યમ હવામાં ધૂળના રજકણો જેવી રીતે વિક્ષેપિત કલા હોય છે. આમ તે વાયુમય એરોસોલ કહેવાય છે, એરોસોલ અથવા તો કલિલ કહેવાય છે. સાતમું, કલિલ દ્રાવણને ખલેલ પહોંચાડ્યા વગર રાખી મૂકવામાં આવે તો પણ તે નીચે બેસતા નથી, જ્યારે આગળ જોયું નિલંબિતમાં શું થઈ જતા નીચે બેસી જતા હતા, તેથી તે સ્થાયી છે. નીચે ના બેસે તો સ્થાયી, નીચે બેસે તો સ્થાયી નથી અથવા તો અસ્થાયી છે. હવે કલિલ કેવી રીતે એટલે એમની વચ્ચે વિક્ષેપન વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ શું શું છે એની અહીંયા ચર્ચા કરી. તો જો વિક્ષેપિત કલા પ્રવાહી હોય, વિક્ષેપિત કલા પ્રવાહી હોય અને વિક્ષેપન માધ્યમ વાયુ હોય તો એરોસોલ, તો
એરોસોલ કહેવાય. કલીલનો પ્રકાર કયો થશે? એરોસોલ. કયા કયા હશે? તો ધુમ્મસ છે, એમાં જો વિક્ષેપિત કલા એટલે કે એમાં દ્રાવ્ય પદાર્થ કોણ હશે? પ્રવાહી હશે. વિક્ષેપન માધ્યમ કોણ હશે? તો વાયુ હશે. કેમ? કે જ્યારે લાકડા મને બાળશું ત્યારે લાકડાની અંદર જે રહેલું ભેજ કે પાણી કે જે છે એ શું થશે? ધુમાડા સ્વરૂપે બહાર આવશે કાર્બનની સાથે, બરાબર છે? એટલે અને એ ક્યાં જશે? હવામાં. એટલે એ આખો એરોસોલ બનાવશે. પછી વાદળ શું છે? તો એ પણ વાદળ રહે ભેજનો એક જથ્થો જ છે કે જે હવામાં હોય છે, એટલે એ પણ એક એરોસોલ થઈ ગયું. ઝાકળ, ઝાકળ પણ શું છે? ભેજ જ છે, હે? તો શું કે એટલે ધુમ્મસ જે એરોસોલ કહેવાય. એ જ રીતે જ્યારે વિક્ષેપિત કલા ઘન અને વિક્ષેપન માધ્યમ વાયુ હોય ત્યારે પણ એરોસોલ બનાવે. તો કયું? ધુમાડો, વાહનનો એક્ઝોસ્ટ એટલે બહાર નીકળતો ધુમાડો, બરાબર છે? તો આમાં પણ કેટલાક પદાર્થો મતલબ મેટલ કાર્બન છે, ધાતુઓ રહેલી છે, તો એટલે ઘન છે અને વાયુ છે, આ બે ભેગા મળીને પણ એરોસોલ જ બનાવે છે. વાયુ, વિક્ષેપિત કલા વાયુ હોય અને વિક્ષેપન માધ્યમ પ્રવાહી હોય ત્યારે શું બનશે? તો ફીણ બનશે. શું બનશે? ફીણ. તે કયું? સેવિંગ ક્રીમ કાં તો પ્લવન પદ્ધતિ. પ્લવન પદ્ધતિ એટલે જે આપણે કપડાં ધોવાનું જે પાવડર છે એ પાણીમાં નાખીને પછી એને હલાવવામાં આવે એને પ્લવન પદ્ધતિ કહેવાય. એવું ટૂંકમાં કાં તો એવું કોઈ પેલું શું કહેવાય આપણે જે છાશને હલાવવા માટે જે વલોણું આવે છે એ હલાવીને જે કરીએ ને એવું જે પછી ઉદ્ભવ હોય એને ફીણ કહેવાય. એ ફીણને ફીણ પ્લવન પદ્ધતિ કહેવાય ટૂંકમાં, બરાબર છે? પછી વિક્ષેપિત કલા પ્રવાહી અને વિક્ષેપન માધ્યમે પ્રવાહી હોય તો ઇમલ્શન કાં તો પાયસ. ક્યાં કયું કયું હોય એમાં? ઉદાહરણ તો દૂધ છે, ફેસ ક્રીમ છે, બરાબર છે? આ બધા શું છે? ઇમલ્શન કહેવાય. પછી વિક્ષેપિત કલા ઘન હોય અને વિક્ષેપન માધ્યમ પ્રવાહી હોય. અહીં ઘન અને વાયુ હતું, અહીં ઘન અને પ્રવાહી છે, તો એને કહેવાય સોલ. આને એરોસોલ કહેવાય, વાયુ હોય તો, પ્રવાહી હોય તો સોલ કહેવાય. જેમ કે મિલ્ક ઓફ મેગ્નેશિયા અને કાદવ. એ જ રીતે વિક્ષેપિત કલા વાયુ હોય અને વિક્ષેપન માધ્યમ ઘન હોય ત્યારે કલીલનો પ્રકાર કહેવાય ઘન સોલ, બરાબર છે? જો વાયુ, પ્રવાહી અને ઘન, બરાબર છે? ઓકે. વાયુ હોય તો એરોસોલ, પ્રવાહી હોય તો સોલ અને ઘન હોય તો ઘન સોલ. કણ છે તો ફીણ છે, રબર છે, વાદળી છે. વાદળી એટલે જે સ્પોન્જ કહીએ છીએ. પછી પ્યુમાઇસ એટલે કે દરિયાઈ પથ્થર, બરાબર છે? પછી વિક્ષેપિત કલા પ્રવાહી હોય અને વિક્ષેપન માધ્યમ ઘન હોય તો શું બનશે? જેલ, જેલ, જેલી, ચીઝ, માખણ, આ બધા શું છે? જેલ છે. વિક્ષેપિત કલા ઘન હોય અને વિક્ષેપન માધ્યમ ઘન હોય તો શું બનશે? ઘન સોલ બનશે. પાછું ઘન સોલ આવી જુઓ, જેમ કે રંગીન જેમ સ્ટોન, રત્ન પથ્થર, દૂધિયો કાચિયો, દૂધિયો કાચ વગેરે આ એના ઉદાહરણ છે, બરાબર છે? તો આજના વિડીયોમાં આટલું રાખીએ. પછી આગળ આપણે કેટલીક પદ્ધતિઓ જોઈશું, જે અલગીકરણની પદ્ધતિઓ છે એની આગળ આપણે ચર્ચા કરશું. આજે આપણે ભૌતિક પદ્ધતિ તો જાણીએ છીએ આપણે, બરાબર છે? પણ આજે એક બીજી એક પદ્ધતિ જોઈ ગયા, સેન્ટ્રીફિકેશન પદ્ધતિ, બરાબર છે? તો બીજી આગળ કેટલીક પદ્ધતિઓ આપણે આવશે એ પણ આપણે જોઈશું, બરાબર છે? ઘનીકરણ ને સમથિંગ, બરાબર છે? તો આજના વિડીયોમાં આટલું રાખીએ. અસ્તુ.